समाज में रोजेरोज दुष्कर्म और बलात्कार की घटनाओं सामने आ रही है। बंद और ओछी थवानुं नाम नहीं लेती। तेरे वीरपुर में एक एवी घटना सामने आवी है कि ज्यां कौटुंबिक बनेवी एज फूल जेवी नानी एवी 10 वर्षनी साड़ी ने निशान बनावीने दुष्कर्म आचर्यु। शुं छे घटना, कोण छे आ नराधम, जोईए आ स्टोरी में एक विशेष अहेवाल। गतरोज वीरपुर तालुका पोलीस स्टेशन में एक फरियाद दाखल थई के जेमां वीरपुरना रहेवासी एवा एक परिवार ने 10 वर्षनी फूल जेवी बाळकी उपर दुष्कर्म आचरायु नुं सामे आव्यु। बाळकी ने वीरपुर हॉस्पिटल में दाखल करवामां आवी छे अने तेनी तबियत पण नाजुक छे। वीरपुर पोलीसे बाळकी साथे बनेल घटनाने लईने दुष्कर्मनी फरियाद दाखल करी छे अने तपास शुरू करी हती। वीरपुर पोलीसे गणतरीनी कलाकोमां ज दुष्कर्म आचरनार शख्सने नराधम भूपत चावड़ा ने तेना गाम मोरबी तालुकाना कागदड़ी गामेथी झड़पी पाड्यो हतो अने कायदेसरनी कार्यवाही हाथ धरी छे। शुं छे घटना, केवी रीते नराधमे बाळकीने लई जईने दुष्कर्म कर्युं? आ बनेली घटना मुजब वीरपुरमां 10 वर्षनी बाळकी साथे एक परिवार रहे छे। गतरोज बाळकीना कौटुंबिक बनेवी एटले के बाळकीना फोईनी दीकरी बहेननो पति आवे छे अने बाळकीना माता अने पिताने कहे छे के तेणे गोंडलमां एक फोर व्हील काढी लीधी छे અને તેનું શુભ મુહૂર્ત કરવાનું છે, માટે ગાડી ઉપર કંકુ ચાંડલા કરવા માટે બાળકીને મારી સાથે મોકલો। બાળકીના માતા પિતાને તો એમ કે આ તો આપણો જમાઈ છે, માટે તેની સાથે દીકરીને મોકલવામાં કોઈ વાંધો નથી। જેને લઈને બાળકીના માતા પિતા અને બાળકી પણ આ નરાધમના ભરોસે આવી ગયા અને બાળકીના માતા પિતાએ બાળકીને નરાધમના હવાલે કરી દીધી। નરાધમ ભૂપત ચાવડા ફૂલ જેવી 10 વર્ષની બાળકી અને પોતાની સાડીને લઈને વીરપુરથી નીકળીને ગોંડલના દેવચડી ગામે આવ્યો હતો અને બાળકીને દેવચડીની સીમમાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો અને બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। નરાધમ ભૂપતે દુષ્કર્મ ગુજારીને બાળકીને ગોંડલમાં રહેતા બાળકીના ફઈની અને નરાધમ ભૂપતના સાસુને ત્યાં મૂકી આવ્યો। જ્યાં બાળકીની હાલત ખરાબ હોય, નરાધમ ભૂપતનો શાળો અને બાળકીનો ભાઈ બાળકીને લઈને વીરપુર આવ્યો હતો। જ્યાં બાળકીની તબિયત નાજુક હોય, વીરપુર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી। વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ ભૂપતને તેના ગામ મોરબી તાલુકાના કાગદડી ગામેથી ઝડપી લીધો છે। હાલ તો નરાધમ ભૂપત પોલીસની કસ્ટડીમાં છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે સભ્ય સમાજમાં થતી દુષ્કર્મની ઘટનાને રોકવા માટે સરકારે અને સમાજે જાગૃત થવાની જરૂર છે। गई काले वीरपुर में एक बनाव बनेल छे, जेमा एक घरे थी एक जो बालकी छे एने बालकी ने एक व्यक्ति जो एने ज जो फई छे एनो जमाई थाय छे, ए व्यक्ति एना घरे थी एने कोई नवी गाड़ी लेवाना बात करीने अने त्यां उपर जो नवी गाड़ी उपर जो चांदला वगर करवानो होय आ बात करीने घरे थी लेन गयो हतो। एना पछी अहींयाथी लेन गयो पछी गोंडल तालुका विस्तार में जो एक देवछड़ी गाँव आए त्या गामनी सीम में जो है एने साथे दुष्कृत्य करेल अने एना पछी जो अत्यारना जो फरियादना जो आरोपी छे जो भूपत चावड़ा नाम छे एने ससुराल त्या एने जो बालकी छे एने त्या छोड़ी दीधो अने एना पछी त्यांथी निकली गयेल छे। એની જાહેરાત સાંજના ગઈકાલે સાંજના સમયમાં થઈ, જ્યારે બાળકીને જો છે આપણે વીરપુરમાં અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને એને ત્યાંથી જો દેવછડી ગામથી વીરપુર અહીંયા એની જો ફઈનો છોકરો છે લઈને આવ્યો હતો અને એના પછી વીરપુર પોલીસમાં ફરિયાદ દાખલ થઈ અને રાજકોટ ગ્રામ્ય પોલીસની 3 અલગ અલગ ટીમો બનાવીને આરોપીને તાત્કાલિક શોધી કાઢ્યો અને આરોપી ત્યાં એને ગામથી જો કાગદડી ગામ છે મોરબી ડિસ્ટ્રિક્ટમાં ત્યાંથી મળી આવેલ છે। આરોપી સાહેબ કોણ છે, ક્યાંનો છે, શું છે, એમની પર કોઈ ગુનો દાખલ થયેલો હોય એની હિસ્ટ્રી શું છે? આરોપીનો નામ છે ભૂપત ચાવડા, કાગદડી ગામ છે મોરબી ડિસ્ટ્રિક્ટ ત્યાંનો છે અને એની તપાસ અત્યારે પણ ચાલુ છે કે એને અગાઉની હિસ્ટ્રી શું છે।